વિસાવદરમાં માલિકીની વાડીમાં બાયોમેડિકલ વેસ્ટ નાખી જતા આરોગ્યની ટીમ સ્થળ ઉપર તપાસ માટે પહોંચી હતી. વિસાવદરથી જૂનાગઢ જતા મોનિયાથી ચાપાડા જતા રસ્તામાં એક માલિકીની ઉપજાઉ જમીન આવેલ છે. તે જમીન દસેક દિવસ પહેલા ઉદ્યોગપતિ અને વિસાવદરના વેપારી જયેન્દ્ર ગાઠાણીએ ખરીદ કરી હતી. ખરીદ કરનાર દ્વારા પોતાની જમીનમાં વાડી છે તે વાડીમાં માટી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવતા તે વાડીમાંથી બાયોમેડિકલનો નોન વેસ્ટ જથ્થો નીકળતા જયેન્દ્ર ગાઠાણી દ્વારા વિસાવદર હેલ્થ ઓફિસ, મામલતદાર ઓફિસ, વિસાવદર પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડને પણ લેખિતમાં જાણ કરી હતી. પોલ્યુશન બોર્ડ દ્વારા મેડિકલ વેસ્ટ બાબતે કોઈ નકર કાર્યવાહી કરી નહીં ત્યારે સ્થળ ઉપર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ એમ ભેસાણીએ તેમજ બરડિયા પીએચસી મેડિકલ ઓફિસર વાછાણી અને તેમની ટીમ દ્વારા વાડીમાંથી નીકળતું બાયોમેડિકલ વેસ્ટની તપાસ કરેલી. આ મેડિકલ વેસ્ટ સરકારી હોસ્પિટલનું નથી તેમજ આ મેડિકલ વેસ્ટ કોઈ પ્રાઇવેટ દવાખાના કે હોસ્પિટલનું હોવાનું જણાવ્યું હતું. સ્થળ ઉપર પંચ રોજકામ કરીને વાડીમાંથી નીકળતો બાયો વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મીડિયાને જણાવ્યું હતું. વાડી માલિક જયેન્દ્ર ગાઠાણી દ્વારા ગુજરાત પોલ્યુશન બોર્ડની કામગીરીથી નારાજ થઈને મીડિયાની સામે જણાવેલ કે મેડિકલ બાયો વેસ્ટ નિકાલ કરવાની જવાબદારી પોલ્યુશન બોર્ડની હોવા છતાં જવાબદાર અધિકારી દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. વધુમાં જણાવેલ કે આ મેડિકલ બાયો વેસ્ટને હિસાબે પોતાના વાડીનું પાણી દૂષિત થયેલ હોય, તે પાણીમાંથી પોતાની જમીનમાં મૂળાતને પણ નુકસાની થવાની ભીતિ હોય ત્યારે આ દૂષિત પાણીને હિસાબે પોતાની ઉપજાઉ જમીન બંજર બની જવાની શંકા વ્યક્ત કરી હતી. આપનું નામ શું? હિતેશ ભોગીલા ગાતાણી. શું બનાવ્યું? મનસુખભાઈ મેંદપરા, પરેશભાઈ ગિલાડી. શું બનાવ્યું? આ વાડી અમે 8-10 દિવસ પહેલાં લીધી છે. ગઈકાલ અમે કૂવાનો ગાળ કાઢવાનું કામ ચાલુ કર્યું અને કામ ચાલુ કરતાં પહેલાં વહેલાં જ ફ્લોટિંગ બોટલ્સ, એટલે બોટલ્સને ઇન્જેક્શન સિરિંજ ને એ બધું ઉપર તરતું હતું એ બધું અમે કાઢ્યું અને જોયું, એટલે તરત જ અમે વિસાદર મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર, જીપીસીબી બધાને કમ્પ્લેન કરી, રાઇટિંગમાં કમ્પ્લેન કરી છે અને ઇન્ફોર્મ કર્યું છે કે આ સિચ્યુએશન થઈ છે, મેડિકલ વેસ અમારા કૂવામાં નાખ્યો છે અને આનું કેટલું પાણી ખરાબ થયું છે એને અમને ખ્યાલ નથી, પણ ડેફિનેટલી આ જે થયું છે એના લીધે અમારા ખેતરમાં ઉપજાવનો તકલીફ થશે અને જતા દિવસે જ્યારે એમને એને એવિડન્સ મળશે ત્યારે એનું એક્શન લેશું. જીપીસીબીને મેં કહી દીધું છે ગઈકાલે અને એ લોકો ગઈકાલે બપોરે 2 વાગે આવ્યા હતા, અમને ઓર્ડર આપીને ગયા કે પ્લાસ્ટિકની થેલી નાખજો અને કચરો ભેગો કરજો અને આ પોતાને કંઈ કામ કરવું નથી, ઓર્ડર જ કરવો છે. ગવર્મેન્ટના પૈસા, નોકરી એ લોકોને કરવી છે, પૈસા એને કમાવા છે અને કામ પબ્લિક પાસે કરાવવું છે. એ વસ્તુ હવે પૂરું થયું. હવે આજે મારું આ જે કૂવાનું ખોદકામ ચાલુ થાય છે અને એના પછી હું આજુબાજુના બધા કૂવાના, મારા વિસ્તારના જેટલા કૂવા છે એ બધામાં હું ઇન્સ્પેક્શન કરીશ અને એક પણ બોટલ જો ઉડતી હશે, એમાં તરતી હશે તો એ બધાનું પાછા જીપીસીબી અને તાલુકા ઓફિસને, કારણ કે આ લોકોને, આ ખેડૂતોને કંઈ ખબર નથી. એ લોકોએ જોયું છે કે વર્ષોથી આના ઉપરથી ચોમાસામાં ઉપરથી બોટલું ઉડીને જાય છે પણ એ લોકોએ કોઈ એક્શન લીધી નથી. મેં જો ગઈકાલે જોયું એટલે મેં આજ્ઞા લીધી, કારણ કે આ કામ કરેલું છે એજ્યુકેટેડ ડોક્ટર્સ અને હોસ્પિટલોએ અને એ લોકોએ ગરીબ માણસો અને જે લોકોને અનએજ્યુકેટેડ જે ફાર્મર એ લોકોની ઉપર આ બધું નાખ્યું છે. હવે હું આ એરિયામાં આવ્યો છું અને આ એરિયાના બધા મારા પડોશીને સુખ શાંતિ જોઈએ એ મારી ઈચ્છા છે. મારી ઈચ્છા મને બીજું કંઈ નથી. જીપીસીબી હોય અને ગવર્મેન્ટ જે એને સુધરવું જોઈએ, એને એજ્યુકેટ કરવા જોઈએ મારા પાડોશીઓને. મારા પાડોશી છે જે ફાર્મર છે, જે ખેડૂત છે, જેને ભણે ભણ્યા નથી, જેને ખબર નથી, જેને ઓનલાઈન આવડતું ઓનલાઈન નથી કરતા,